કાણા ધારાસભ્ય ને મળવા મોરબી ને કાણો ધારાસભ્ય રહ્યો ને મોરબી નો એને મળવું એમ હ તું એમ કેસ ને અમે તને કોઈ ઓળખતા નથી એમ હે તમે ગમે એવી ધમકી દો ગમે એવી ગારું દો પણ આ ગામમાં ગુંડા જોઈ જ નહીં ગમે એટલી સલામતીની વાતો થતી હોય પરંતુ સલામતીની વાતો વચ્ચે ભાજપના ધારાસભ્યને ધમકી મળી ગઈ. નમસ્કાર, હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. સલામત ગુજરાતની વાત વચ્ચે મોરબી ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાને સોશિયલ મીડિયાના માધ્યમથી ધમકી મળી, વિભત્સ ગાળો પણ દેવામાં આવી અને તેની ફરિયાદ પણ થઈ. પરંતુ વાત એ છે કે એક બાજુ સલામત ગુજરાતની વાત છે, બીજી બાજુ ભાજપના જે ધારાસભ્ય છે તેને જેમ ફાવે તેવી ગાળો, કે જે કદાચ અમે તમને નહીં સંભળાવી શકીએ, તે ગાળો કાઢવામાં આવી અને તેની સાથે ધમકી પણ આપવામાં આવી. આવો સાંભળીએ પહેલાં ધમકીના કેટલાક અંશો, જો કે તે ગાળો અમે નહીં સંભળાવી શકીએ, કેટલાક શબ્દો પણ નહીં સંભળાવી શકીએ, પરંતુ કેવી બુદ્ધિના લોકો ગુજરાતમાં છે તે નગ્ન વાસ્તવિકતા તમે પણ જોયો. કાણા ધારાસભ્યને મળવા મોરબીના કાણો ધારાસભ્ય રહ્યો ને મોરબીનો એને મળવું એમ હ તું એમ કહેશ ને અમે તને કોઈ ઓળખતા નથી એમ હે હવે તને કહેવું ગમે તને કોણ ઓળખતું નથી અને કોણ ઓળખે ને એ તને હવે આવે કહેવું હો તને બોરી કે હોય ને તો કાઢીને ગયો આના તને સભ્ય છપ્પન બીકા એમપી માંથી બોલું તારું જ્યાં લોકો છે ને ત્યાં પકડી લઈ જાય મને કાના ધારાસભ્ય. જોકે વિડીયો વાયરલ થયા બાદ મામલો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યો. કાંતિભાઈ અમૃતિયા પણ પોતાના નિવેદન માટે જાણીતા છે. કાંતિભાઈ પણ પોતાના અંદાજમાં એક કાર્યક્રમમાં સ્ટેજ ઉપરથી જ કહી દીધું કે મને ગાળો કાઢવી એટલી કાઢો, પણ હું ગામમાં દાદાગીરી તો નહીં જ ચાલવા દઉં. કાંતિ અમૃતિયાએ શું કહ્યું તે પણ સાંભળો. મને અતિ આનંદ છે. પેલા તો હું ચૂંટાણા પછી 4 મહિના સાહેબ મને ઊંઘ જ ન આવી. ગામમાં બાવર બહુ ઉગી ગયા. બાવર એટલે સમજો ને કાંટા લાગે એવા. મહાના બાવર, કામના બાવર, કામ ન થાય, પૈસા નહીં. 35 વર્ષના જાહેર જીવનમાં બહુ મને રૂંગું આવતું, બહુ બહુ રૂંગું આવતું. અને રૂંગું એટલે એવું આવે કે રાતે ઊંઘમાંથી ઉઠી જવું, કારણ કે વર્ષથી કામ કર્યો, નિષ્ઠાથી કામ કર્યો. પરમજીનો વિડીયો તમે જોજો, એક ટપોરિયાએ કંઈક મૂક્યો છે, એને ખબર નથી. તમે ગમે એવી ધમકી દો, ગમે એવી ગારું દો, પણ આ ગામમાં ગુંડા જોઈ જ નહીં, દાદાગીરી જોઈ જ નહીં. સારું કામ થવું જોઈએ. અમે મરી પડવા પણ પ્રજા માટે તૈયાર છીએ, પણ આ ગામમાં રામરાજ લાવું છે એ હું જાહેરમાં ચેલેન્જથી કહું છું. હાલ તો મોરબીમાં આ ધારાસભ્ય અને તેને મળેલી ધમકીના વિડીયો ટોક ઓફ ધ ટાઉન બનેલા છે. પરંતુ આ તમામની વચ્ચે જે આવા લોકો છે કે જે કોઈ પણ પક્ષના ધારાસભ્યનો ગાળો કાઢતા હોય તે યોગ્ય નથી, અને બીજી બાજુ સલામત ગુજરાતની વાતો વચ્ચે આવા લોકો પણ ગુજરાતમાં છે તે પણ આપણા માટે શરમજનક વાત છે. તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો અને સાથે જ કહેજો કે આવા લોકો પર કેવા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ.